મીટિંગ મીડિયામાં શું નિર્ણયો લેવાય છે સીએ? કાલે જે જૂનાગઢમાં દુર્ઘટના ઘટી જે ખૂબ જ દુઃખદ છે, જે પરિવારને ઉપર જે આફત આવી પડી ને જે ત્રણ લોકો એક જ પરિવારના જે મૃત્યુ પામ્યા છે, તેમના માટે આજે અમે સંકલન બોલાવી ને નિર્ણય કર્યો છે કે આજે જે જે બિલ્ડિંગો પડવા જેવી છે અને જેને નોટિસ અપાઈ છે તે બિલ્ડિંગો તાત્કાલિક ઉતારી લેવામાં આવે, કે ભવિષ્યમાં આવો બનાવ ના બને. કારણ કે આપણા માટે ખૂબ શરમજનક વાત કહેવાય કે આ એક સાથે એક જ પરિવારના ત્રણ લોકો અને એકબીજા એક ચાર વ્યક્તિ એક સાથે મૃત્યુ પામે, તો એમના માટે અમે આજે બધા ભેગા થઈ અને કમિશનરને પણ બોલાવીને કહી દીધું ને ભાઈ તાત્કાલિક ધોરણે જ્યાં પણ આવી બિલ્ડિંગો હોય અને આવા બનાવ ભવિષ્યમાં ન બને એમના માટે તાત્કાલિક ધોરણે આ બિલ્ડિંગો ઉતારી અને મકાનો પણ જે જર્જરિત હોય તેમને પણ તાત્કાલિક ધોરણે ઉતારી લેવાનું. અત્યાર સુધીમાં 180 તો કહે છે, પરંતુ લગભગ 64 જે એવો 64 ઉપરનો આંકડો છે તે પણ એ બિલ્ડિંગો જે જર્જરિત અને જે સાવ પડવા જઈ હોય કે તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં. તો અત્યારે આ બનાવ બન્યો પછી તમને સાંભળું મહાનગરપાલિકાને ગભે બિલ્ડિંગ ઉતારવાની પહેલા નોટિસ આપેલી જ હતી. જવાબદાર જે આપણે જવાબદાર કોણ એમ માનવ જિંદગી અરે આ વસ્તુ બનેલી છે તો ત્યાં કેમ નથી ઝડપ તમે કરતા? ત્યાં તો તરત ફોર્સ લઈને પહોંચી જાય બધા. પરંતુ આમાં થોડીક ઢીલી નીતિ થઈ. કામગીરી ક્યારે શરૂ કરશો? સમય મર્યાદા કઈ નક્કી થઈ છે? 24 કલાકમાં આપણે ખાલી કરાવી અને 24 કલાકમાં ઉતારી લેવાનું કહી દેવામાં. જે બિલ્ડિંગ પડી એને નોટિસ આપી હતી કે નહીં? હા, એમને પણ નોટિસ આપેલી છે. ક્યારે નોટિસ આપી? કાર્યવાહી કેમ નો થઈ? 6 મહિનાથી નોટિસ આપેલી છે. કી છે જો અધિકારીઓએ કામગીરી ન કરાવી તો પદાધિકારીઓએ કોઈ સૂચના નથી આપી તે લોકોને? એનાથી બદતર હાલતમાં તો એની ઉપર કોઈ કોઈ તમારા અધિકારીઓ પદાધિકારીઓ અત્યાર સુધી ગયા હતા? મહાનગરપાલિકાના કર્મચારીઓના હિસાબે ચાર લોકોની જિંદગી હુમાય છે. જવાબદાર તંત્ર તમે ખુદ એમ કહો છો કે ટીપીઓ કમિશનર છે, બધી વાસ્તવિકતા ખબર છે તો પગલા લેવા છે. જુનાગઢ મહાનગરપાલિકા એમાં સાથ સહકાર આપશે પરિવાર ને સાપ્રત મનુષ્ય વધ નો ગુનો દાખલ કરવા સાથે જ છે? ગમે તે લોકોના પબ્લિક ને જયારે આવી ભીડ પડતી ત્યારે અમે સાથે જ હોઈએ. કમિશનરે શું જવાબ આપ્યા તમે એમની સામે? કમિશનર સાથે શું ચર્ચા થઈ? એમની સાથે આપણે જે આ બિલ્ડિંગ ઉતારી લેવાની છે એ કીધું કે ભાઈ તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવે. રખડતા ઢોર જયારે ટીકો મારતા હતા ને ત્યારે બેન માણા મરતા હતા ત્યારે બરોડા ની અંદર થી સાપ્રદ્ય મનુષ્ય વધના ગુના દાખલ થયા હતા. ચાર જિંદગી મરી ગઈ, સાપ્રદ્ય મનુષ્ય વધનો ગુનો દાખલ કરશો કે નહીં તમે?